शासन अखंड भूमंडलाचार्य चक्रचूड़ामणि विद्यावाचस्पति दश दिगंत विजयी श्री भागवत प्रतिपद मणिवर भावांशु भूषिता मूर्ति पदवाद्य प्रमाण पारावार पारीण भक्ति मार्गाज मार्तंड षड्दर्शन व्याख्यान सिंहासनाधीश्वर श्रीराजाधिराज शुद्धाद्वैत पुष्टिमार्ग प्रवर्तक आचार्य वर्य जगद्गुरु श्रीमद्वल्लभाचार्य महाप्रभु विजयते तराम विजयते तराम विजयते तमाम।
की जय। श्री भागवत भगवान की जय। जय घोष तो करो वाला विष्णु बोल श्री हरिराय प्यारे की। गोलोकवासी परम भगवदीय गोपाल बापा मर्जादी ना संस्मरणार्थे श्री ओम बीरमान बीमार रंदी गौशाला जसदंडना सेवार्थे श्रीमद भागवत सप्ताह ज्ञान अज्ञान आ तृतीय दिवसे मनोरथी परिवार एवा श्री दिनेश भाई गोपाल भाई अकबरी गंगा स्वरूप शांताबेन गोपाल भाई अकबरी रसीलाबेन दिनेश भाई अकबरी घनश्याम भाई अकबरी मंजूलाबेन घनश्याम भाई अकबरी किशन भाई दिनेश भाई अकबरी पायलबेन किशन भाई अकबरी बालकृष्ण भाई गोपाल भाई अकबरी चंद्रिकाबेन बालकृष्ण भाई अकबरी कुंज कुमार बालकृष्ण भाई अकबरी गोर्धन भाई देवसी भाई अकबरी गोलोकवासी जीवीबेन गोर्धन भाई अकबरी जमन भाई देवसी भाई अकबरी कृष्णाबेन जमन भाई अकबरी गोलोकवासी प्रेमजी भाई देवसी भाई अकबरी गोलोकवासी उज्जीबेन प्रेमजी भाई अकबरी श्री मोहित भाई घनश्याम भाई अकबरी किंजलबेन मोहित भाई अकबरी परम भगवदीय गोलोकवासी देवसी बापा परिवार ना आ बधा ज अकबरी परिवार आप समस्त वेदज्ञ विप्रवृंद कला संगीत वृंद आप सौ भाविक जनो सौनो हृदय पूर्वक हार्दिक तृतीय दिवसे अभिवादन करे छे। अपने सौ आज भागवत जी भगवान अने पूज्य जय जय श्री ने एक बार जोरदार ताड़ियों थी हृदय पूर्वक राजीपो व्यक्त करीशु। वाला वैष्णव गई काले आपणे खूब सुंदर मजानो भागवत नो रश्वान कर्यो के लौकिक में व्यवहार करवो प्रभु में प्रेम करवो आपणे शुं करीए छीए आपणे जईने आपणा जीवन नो दर्शन कर्यो बीजू के जे कई वस्तु घर में आवे ए प्रसादी वस्तु करीने आपणे उपयोग करवो प्रभु ने सन्मुख करीने एनो उपयोग करवो। જ્યારે પણ આપણને કોઈ કષ્ટ આવે ત્યારે પૂજ્યશ્રીએ કહ્યું એ મુજબ કે ઠાકોરજીને શ્રમ ના આપો એ માટે આપણા ગિરિરાજ બાવા છે યમુનાજી છે શ્રી વલ્લભ છે। બીજું કે ખાસ આપણા મનને મારવાનું નથી પણ પ્રભુ તરફ મનને વાળવાનું છે એટલે ખાસ આ બાબત ઉપર આપ ચિંતન કરજો। બીજું પરીક્ષિતની જે સાત દિવસ ને એને શ્રાપ મળ્યો હતો તો એને સાત દિવસમાં મૃત્યુને મંગલ કરી દીધું પણ મને તમને સાત સેકન્ડની ખબર નથી છતાંય હજી આપણે જાગતા નથી એટલો ફેર છે। હું કે તમે સાત સેકન્ડ પછી શું થશે નથી ખબર એને સાત દિવસની અંદર એમના મૃત્યુને મંગલ કરી દીધું અને એ શ્રાપિતમાંથી પૂજ્યશ્રીએ કીધું એ મુજબ સમર્પિત એના જીવનને કર્યું એ ખૂબ સુંદર મજાની ગઈકાલે આપણે કથા શ્રવણ કરી। આવો આજે ખૂબ આનંદનો અવસર છે અમારા ભાઈ દિનેશભાઈ ઘનશ્યામભાઈ બાલકૃષ્ણભાઈ અને એનો સમગ્ર પરિવાર દીકરા દીકરીઓ પુત્રવધુઓ બધાને એના ઉરનો એવો ઉમળકો છે બધા જ ભાવિકજનોને એટલો આનંદ કરાવે છે અને આપણે સૌ આ મંગલમય ઉત્સવના જ્યારે સાક્ષી છીએ ત્યારે હું કહીશ કે પ્રભુ તું સંગ છે તેથી તો જીવન પ્રસંગ છે પ્રભુ તું સંગ છે તેથી તો જીવન પ્રસંગ છે અને નાની મોટી જીવનની અંદર જંગ છે છતાં પણ પડે પળ ઉમંગ છે કારણ પ્રભુ આપણી સાથે છે। અને જ્યારે પણ મેં તમને તાળીનું કાલે પણ કીધું તું ટેક્સ લેવાનો નથી એમાં તાળીમાં તાળી પાડજો પ્રોત્સાહિત કરજો અને તાળી પાડશો તો અંદરથી ઉમળકો આવશે। આજે ભાઈએ મને બહુ સરસ વાત કરી કે તાળી પાડો તાલથી તાળી પાડો તાલથી ક્યાંક અને ક્યારેક મળી જશે નંદજીનો લાલજી। એટલે જ્યારે પણ અહીંયા સમાજ શ્રેષ્ઠીઓ આવતા હોય રાજનીતિજ્ઞો આવતા હોય દાનવીરો આવતા હોય અને અકબરી પરિવારના આમંત્રણને માન આપીને મહેમાનશ્રીઓ આવતા હોય ત્યારે આપણે એમને નવાજવા માટે કંઈ ન કરીએ આ લોકોએ તો ખૂબ સુંદર કામ કર્યું છે તો આપણે કમસે કમ તાળીઓ તો પાડીએ। બીજું આજે ઘણા બધા મહેમાન આવવાના હોય અહીંયા જરૂરી હોય એ જ સોફા ઉપર બેસશે તકલીફવાળા જ બેસશે અને આગળ પણ મહેમાનો માટે ખાસ જગ્યા રાખજો કૃપયા
ખરેખર ગામના હોય ને બેસી શકે હોય તો થોડાક પાછળ ખસજો, જેથી કરીને આવનારા આમંત્રિત મહેમાનો છે એ આવે ત્યારે આપણું અપમાન ન કરવું પડે અને આપને કેવું ન પડે. જે કંઈ બહેનો વ્યવસ્થામાં છે એમને આપ સૌ સહકાર આપશો, જેથી કરીને આયોજન કર્યું છે પણ એ આયોજનને સુંદર ઓપ આપનારા આપ બધા છો. કથા કરનાર અકબરી પરિવાર મોર છે તો મોરના પીછા તમે બધા છો, ને મોર તો પીછા હોય તો જ શોભે. આ કથા તમે બધા છો, શ્રવણ કરી રહ્યા છો તો ખૂબ સુંદર મજાની શોભી રહી છે. અને જે કંઈ અહીંથી યત્કિંચિત આપણે શ્રવણ કરીને જાશું એનું યથાયોગ્ય મનન ચિંતન કરીશું. ખૂબ સુંદર આ સારા દિવસો જલ્દીથી પસાર થઈ જાય છે. બે દિવસ કેમ જતા રહ્યા મને તમને ખબર પણ ન પડી. આજે તૃતીય દિવસમાં મંગલ પ્રવેશતા પહેલા ભાગવતજી ભગવાન એમના ચરણોમાં હું ભાવના બાલધાના કોટી કોટી પંચાંગ પ્રણામ, પૂજ્ય જે જે શ્રીના યુગલ ચરણારવિંદમાં ઉદ્ઘોષક તરીકે મારા કોટાનું કોટી પંચાંગ પ્રણામ, અને આપ સૌ ભગવદીય જણો મારા આપ સૌને ભગવત સ્મરણ. હવે પછી ખરેખર તમે બધા જ એમ કહેતા હો કે ચાલો સત્સંગમાં ત્યાં જ ખરી કમાણી છે, કારણ કે વલ્લભની વાણી તો ત્યાં જ સમાણી છે, અને એવું સુંદર મજાનો વિચાર લઈ આપ સૌ આવ્યા છો. ત્યારે પૂજ્ય જે જે શ્રીને હું કહીશ કે પુષ્ટિ સૃષ્ટિના સમર્થ સૂત્રધાર અને જેમની નિશ્રામાં જેમના શ્રી મુખે આપ કથામૃતનો લાભ લઈ રહ્યા છો એવા પૂજ્ય જે જે શ્રી કે જેઓ વૈષ્ણવો પ્રત્યે પ્રસન્ન વદનારવિંદ કૃપાનું નિતરતું ઝરણું અને જેમની વાક સુધા સારાય દિશાઓની અંદર પ્રસરી રહી છે એવા પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી હરિરાયજી મહોદયશ્રીના યુગલ ચરણારવિંદમાં હું કરબદ્ધ વિનંતી કરીશ આપ સૌ વતી કે પૂજ્ય જય જય શ્રી અમને ભાગવતી ગંગાનું અવગાહન કરાવશો પૂજ્યશ્રી. શ્રી વલ્લભાધીશ કી જય. ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજરેણવ સ્વીયાનાંતાન નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુ. યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવેત્ તમહં સર્વદા વંદે શ્રીમદવલ્લભનંદનમ અજ્ઞાંતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાખયા ચક્ષુરુન્મીલિતં યેન તસ્મૈ શ્રીગુરવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયનમ લક્ષ્મીસહસ્રલીલાભિઃ સેવ્યમાનં કલાનિધિં ચતુર્ભિશ્ચ 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 ત્રિભિસ્તથા ષડ્ભિર્વિરાજતે અસૌ પંચધા હૃદયે મમ. બરહાપીડં નટવરવપુઃ કર્ણયોઃ કર્ણિકારં વિભ્રદ્વાસઃ કનકકવિશં વૈજયંતીં ચ માલાં રંધ્રાનવેણોરધરસુધયા પૂરયન્ ગોપવૃંદૈઃ વૃંદારણ્યં સ્વપદરમણં પ્રાવિશદ્ગીતકીર્તિઃ. કસ્તૂરીતિલકં લલાટપટલે વક્ષસ્થલે કૌસ્તુભં નાસાગ્રે વરમૌક્તિકં કર્તલે વેણુકરે કંકણં સર્વાંગે હરિચંદનં સુલલિતં કંઠે ચ મુક્તાવલિ. ગોપસ્ત્રી પરવેષ્ટિતો વિજયતે ગોપાલ ચૂડામણિ. પ્રભુર્નંદકુમારો મે સ્વામિની વૃષભાનુજા. કૃતાર્થોહં 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 ન સંશય. વંદે નંદવ્રજસ્ત્રીણાં પાદરેણુમભિક્ષસ. શ્રીકૃષ્ણાય નમઃ. શ્રીગોપીજનવલ્લભાય નમઃ. શ્રીમદાચાર્યચરણકમલેભ્યો નમઃ. શ્રીગુસાઈજી પરમદયાલવે નમઃ. શ્રીઘનશ્યામાય નમઃ. શ્યામસુંદર શ્રીયમુને મહારાણી કી જય. શ્રીગિરિરાજધરણ કી જય. અત્ર ઉપસ્થિત
परमादरणीय भूदेव वृंद उपस्थित मारी जोड़े संगत करी रहेला एवा कलाकार वृंदो अकबरी मनोरथी परिवार अने जेम जणायू के मनोरथी परिवार जेम मोर छे तो एनी साथे जोड़ायेला प्रत्यक्ष परोक्ष रूपे जे पण आ कथानी व्यवस्था में जोड़ायेला छे ए बदा मोरना पीछाओ। आ सुंदर बात परम दिवसे जारे रात्र अमे लोको बैठा हता ते बाला भाई ने दिनेश भाई ना मित्र मंडल जे अहींया फ्रंट बेंच में बैठा छे ने बधा अहींया आगळ એ કહેતા હતા કે બહુ વાંકા થશો નહીં નગર પીછા જડી જશે કે, અને બહુ સાચી વાત છે, મોર એના પીછાથી જ સોહાય। આ બધા મિત્ર મંડળ જે અકબરી પરિવારનો સહયોગ કરી રહ્યા છો પ્રત્યક્ષ પરોક્ષ રૂપે ખભેથી ખભે મળાવીને ને આ બધા જ કથાના વ્યવસ્થાઓમાં એમની જોડે જોડાયેલા છો તેના કારણે આ કાર્યક્રમ ખૂબ જ આનંદથી વિના કોઈ ચિંતાના ચાલી રહ્યો છે અને નિશ્ચિતપણે ભગવત બલ તો હોય જ, જો શ્રી ઠાકોરજી આપણને બલ ના આપે તો કશું કરવાનું સંભવ જ નથી। એવમ ઉપસ્થિત દૂર દૂરથી આસપાસના ગામોથી બધેથી જ આવેલા સત્સંગાનુરાગી સર્વ ભગવદીય વૈષ્ણવ વૃંદ,